નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. સરકારે ભ્રષ્ટાચારનો ખાતમો બોલાવવા માટે અભૂતપૂર્વ કડકાઈ દાખવી હોવાનો દાવો કરતા પ્રધાનમંત્રી, બે વર્ષની સિદ્ધિઓનું ઝળહળતું બયાન આપવા યોજાયેલા ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનો સાક્ષી બન્યો ઇન્ડિયા ગેટ. અચ્છે દિન માટે ભરોસો મૂકનાર ભારત સમક્ષ એક નઈ સુબહ રજૂ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, દેશ બદલાઈ રહ્યો છે પણ વિરોધીઓના દિમાગ કોણ જાણે ક્યારે બદલાશે. રાજ્યસભામાં ખાલી પડતી 12 બેઠક માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી. ગુજરાતમાંથી પુરુષોત્તમ રૂપાલા તો રાજસ્થાનમાંથી વેંકૈયા નાયડુ, હરિયાણામાંથી બિરેન્દ્રસિંહ તો મહારાષ્ટ્રમાંથી લડશે પિયુષ ગોયલ. ભ્રષ્ટાચાર નિવારણ માટે ટોલ ફ્રી ટેલિફોન હેલ્પલાઇનનો પ્રયોગ ગુજરાતમાં સફળ રહેતા અન્ય રાજ્યો હવે અનુકરણ માટે તૈયાર. ભ્રષ્ટ સરકારી ખાતાઓની કામગીરી ઉપર ચાંપતી નજર રાખે છે એસીબી. સમાચાર જોઈએ વિગતવાર. કર્ણાટકમાં ઉજ્જવલા યોજનાનું મંગળાચરણ કરાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાવણગેરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જાહેરસભાને સંબોધતા સરકારે છેલ્લા બે વર્ષમાં હાંસલ કરેલી ઝળહળતી સિદ્ધિઓનું સરવૈયું જનતા સમક્ષ રજૂ કર્યું હતું. બીપીએલ શ્રેણીમાં આવતા ગરીબ પરિવારની મહિલાને નામે રાંધણ ગેસના 5 કરોડ કનેક્શન આગામી 3 વર્ષમાં છૂટા કરવાની મહત્વાકાંક્ષી યોજના મોદી સરકારે શરૂ કરી. સ્ત્રી સશક્તિકરણમાં આરોગ્યને પણ પ્રધાનમંત્રી મોદીએ વણી લીધું હતું. જાહેરસભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ વિરોધીઓને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે દેશ બદલાઈ રહ્યો છે પરંતુ વિરોધીઓના દિમાગ ક્યારે બદલાશે તે એક મોટો સવાલ છે. આ સાથે પ્રધાનમંત્રીએ દેશમાં પડી રહેલા દુષ્કાળ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ભાઈઓ બહેનો, સૂખે જૈસી સ્થિતિ સે નિપટને કા ઉપાય હમે અપના પૂરા ધ્યાન પાણી પર કેન્દ્રિત કરને પર હૈ. ઓર હમારી સરકારને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પૂરે દેશમાં કભી ઇતના બજેટ પહેલે કિસાનો કે લીએ નહીં દિયા ગયા. ઇસ બાર કા તો પૂરા બજેટ ગાંવ ગરીબ ઓર કિસાન કે લીએ હમને સમર્પિત કર દિયા. ઓર મેરા વિશ્વાસ હૈ અગર કિસાન કો પાણી મિલ ગયા તો કિસાન મિટ્ટી મેં સે સોના પેદા કર સકતા. યે તાકત કિસાન. કેન્દ્રમાં એનડીએ સરકારના 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શનિવારે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર ભવ્ય સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. સમારોહમાં મંત્રીમંડળના વિવિધ મંત્રીઓએ પોતપોતાના મંત્રાલયની સિદ્ધિઓ વર્ણવી હતી. જોઈએ એક અહેવાલ. એક નઈ સુબહ નામના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 2 વર્ષ પૂર્વે દેશવાસીઓએ તેમને જે જવાબદારી સોંપી હતી તેનો હિસાબ થવો જોઈએ. પ્રધાનમંત્રીએ અગાઉની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અમારી સરકાર વિરોધાવાદ પર નહીં પરંતુ વિકાસવાદ પર વિશ્વાસ કરે છે. અગાઉની સરકાર ભ્રષ્ટાચારના સમાચારોથી ઘેરાયેલી હતી પરંતુ ભાજપ સરકારે સત્તા પર આવ્યા બાદ ભ્રષ્ટાચારને ખતમ કરવા પર ભાર મૂક્યો હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. दीमक की तरह भ्रष्टाचार ने इस देश को अंदर से खोखला कर दिया और मैंने भ्रष्टाचार के खिलाफ बहुत ही सटल तरीके से एक के बाद एक कदम उठा करके हिंदुस्तान के जन मन को आंदोलित करने वाला इस इश्यू को स्पर्श करने का प्रामाणिक प्रयास किया. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકારે પારદર્શક રીતે કોલસાની સમસ્યાનું સમાધાન કર્યું છે જેના પર અત્યાર સુધી કોઈ સવાલ ઉભો થયો નથી. કોયલે કી સમસ્યા કા સમાધાન કિયા. 2 સાલ પહેલે કોઈ અખબાર, કોઈ દિન, કોઈ ટીવી, કોઈ ચેનલ, કોઈ ચર્ચા, કોઈ ભાષણ ઇન ભયંકર ભ્રષ્ટાચારો સે અછૂતા નહીં થા. લેકિન આજ અગર મેં યે કહું કે ઓક્શન કિયા
ट्रांसपेरेंट वे में किया, अब तक इस पर कोई सवाल या निशान नहीं लगा है। प्रधानमंत्री कहु हतु कि रांधण गैस नी सबसिडी ने प्रजा सुधी पहुंचाड़ी ने रांधण गैस मा गैररीतियों ने रोकवानी कोशिश कराई छे अने सरकारी तिजोरी ने थनारा 15,000 करोड़ रुपया ना नुकसान ने अटकाववामां आव्युं छे। रसोई गैस उसकी सब्सिडी डायरेक्ट पहुंचाना शुरू किया। अकेले रसोई गैस में इतने फर्जी नाम मिले, इतने फर्जी सिलेंडर की चर्चा निकली, जिसको हमने लीकेज को बंद करने का प्रयास किया, करीब करीब 15,000 करोड़ रुपया आपकी अहक का पैसा बचा लिया। प्रधानमंत्री जणाव्युं हतुं कि बोगस रीते सबसिडी युक्त केरोसीन लेनाराओनी संख्या पण लाखों मां निकली। फर्जी केरोसीन लेने वालों की संख्या 6 लाख निकली एक छोटे से राज्य में। वो केरोसीन कहां जाता होगा? डीजल में मिक्स करने के लिए जाता होगा, वो पॉल्यूशन करने के लिए जाता होगा, किसी केमिकल फैक्ट्री के काम आता होगा और सरकार के खजाने से पैसा गरीब के नाम से जाता होगा। प्रधानमंत्री कहु हतु कि तेमनी सरकार मां मोटा पाये उपयोग मां लेवाता नकली रेशन कार्ड नी माहिती मेळवी तेना पर रोक लगावाई। गरीब तक वो बात नहीं पहुंचती है कि उसकी थाली में जब चावल जाता है तो 1 किलो पर 27 रुपया भारत सरकार के खजाने से जाता है, उसे पता नहीं है। तब जाकर उसके थाली में 1 रुपया 2 रुपया 3 रुपये में चावल आता है और वो राशन कार्ड से होता है। अब तक 1,62,00,000 से ज्यादा फर्जी राशन कार्ड हमने खोज के निकाले हैं। प्रधानमंत्री नरेंद्र मोदी ए राष्ट्रहित ने सर्वोच्च गणावता कह्यू कि अमे टीम इंडिया नी संकल्पना साथे चाली रह्या छे अने प्रजानी अपेक्षाओने पूरी करवानी कोशिश करी रह्या छे। दूरदर्शन समाचार अमदावाद। दिल्ली ना इंडिया गेट पर योजायेला एक नई सुबह कार्यक्रम मां गुजरात पण जोडायुं हतुं। अमदावादना सरदार स्मारक खातेथी तेनुं जीवंत प्रसारण करवामां आव्युं हतुं। महात्मा गांधी स्वच्छता अभियाननी थीम पर बात करता राज्यना आरोग्य मंत्री नितिनभाई पटेले जणाव्युं हतुं कि प्रधानमंत्री नरेन्द्रभाई मोदीए शुरू करेल महात्मा गांधी स्वच्छता मिशन ए आजादी पछीनुं सौथी वधारे जनभागीदारी धरावतुं आंदोलन छे। तेमणे राज्य सरकार द्वारा स्वच्छता अंगे करवामां आवेली कामगीरीनी विस्तृत विगतो आपी हती। कार्यक्रममां गुजराती गरबानी प्रस्तुति करवामां आवी हती। मार्गदर्शन मिलने के बाद खास करके शौचालय के लिए हमारे जो करोड़ों लोग पूरे देश के अभी तक खुले में शौच क्रिया करते थे, हमारी बहनें हमारी माताएं अंधेरा होने तक राह देखती थी कब अंधेरा हो और हम शौच के लिए जाए। इस प्रकार की जो विषम परिस्थिति देश के लिए जो सर्वजनक थी उसको निकालने के लिए हमारे मुख्यमंत्री आनंदीबेन पटेल ने बहुत बड़ी जिम्मेदारी से काम शुरू किया। अभी हमारे जो शिक्षा संस्थान है, सरकार के प्राइमरी स्कूल है या जो माध्यमिक स्कूल है, गुजरात में कोई भी ऐसी शिक्षा संस्था नहीं है कि जहां शौचालय की 100% सुविधा हमने प्राप्त करवा दी न हो। भारतीय जनता पार्टी की राष्ट्रीय चूंटनी कारोबारीए राज्यसभा माटे उम्मीदवारों की याद बहार पाड़ी छे, जेमा अलग अलग राज्यों माथी केंद्र सरकार ना मंत्रियो सहित वरिष्ठ पार्टी आगेवानों ने पसंद कराया छे। गुजरात माथी राष्ट्रीय उपप्रमुख पुरुषोत्तम रूपाला, राजस्थान माथी कैबिनेट मंत्री एम वेंकैया नायडू, गुजरात ना पूर्व प्रभारी ओम प्रकाश माथुर, हर्षवर्धन सिंह अने रामकुमार वर्मा नो समावेश थाय छे। तो हरियाणा माथी कैबिनेट मंत्री चौधरी बीरेन्द्र सिंह, महाराष्ट्र माथी पीयूष गोयल, कर्नाटक माथी निर्मला सीतारमण अने झारखंड मां मुख्तार अब्बास नकवी नो समावेश करायो छे। पसंदगी पामेला सभ्यो टूंक समय मां ज पोताना उमेदवारी पत्रो रजू करशे। વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। સુનો સુનો કિસાન ભાઈઓ, સુનો સુનો ઓ સુનો સુનો કિસાન ભાઈઓ, સુનો 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 કિસાન ભાઈઓ, ધ્યાન લગાકર બાત સુનો। નીમ કોટેડ યુરિયા આયા, ખેતી મેં નહીં ક્રાંતિ લાયા, ઇસસે યુરિયા કી ક્ષમતા ઓર બઢે, નાઇટ્રોજન જમીન बेहतर मिले, नीम के गुणों से कीटाणु मरे, पानी को दूर।
कोटेड यूरिया से हो मेहनत सफल, बेहतर हो खेत पानी और फसल। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। देश में भ्रष्टाचार एक मोटी समस्या है और आ समस्या ने निवारवा माटे लांच रुश्वत विरोधी ब्यूरो गुजरात शाखा खूब सराहनीय कार्यवाही कर रही है, परंतु केवी रीते जुए एक अहवाल। जो तमारी पासे कोई लांच रुश्वत नी मांगणी करे तो हवे तमारे पोलिस स्टेशन जवानी जरूर नथी, फक्त 1064 टोल फ्री नंबर पर फोन करवाथी लांच मांगनार पकड़ाई जशे। जी हाँ, आ एज नंबर छे जे गुजरात मां छेल्ला केटलाय दिवसोथी लांच लेनार लोको माटे माथाना दुखावा समान बन्यो छे। लांच रुश्वत विरोधी ब्यूरोनो आ एज रूम छे ज्यां कोई पण नागरिक वगर बीके तेनी पासेथी लांच मांगनार अधिकारी सामे फरियाद करी शके छे। મહત્વની વાત એ છે કે ફરિયાદીની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે। ટોલ ફ્રી નંબર પરજા માટે એક બહુ ઉપયોગ થઈ શકે છે કે કરપ્શનને રોકવા માટે, જે પણ નાગરિકોને કરપ્શનના ભોગ બનતા હોય છે તો તેઓ આ તાત્કાલિક આ નંબર ઉપર ફોન કરી શકે। જે નાગરિકોના સંબંધીઓ, એના દોસ્તો, એના સહયોગીઓ, એને પણ એ લોકો આ બાબતમાં જાણકારી આપી શકે। કરપ્શનની કોઈ પણ ફરિયાદ હોય તો તાત્કાલિક તમે આ નંબર ઉપર ફરિયાદ કરીને, આ નંબર ઉપર ઇન્ફોર્મેશન આપીને એને કરપ્શનને નાબૂદ કરવા માટે, લાંચ રિશ્વતને નાબૂદ કરવા માટે આપના સહયોગ આપી શકો છો। લાંચ રિશ્વત શાખામાં સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો રેવન્યુ, પંચાયત અને પોલીસ વિભાગમાંથી મળતી હોય છે, કારણ કે આ વિભાગો સીધા જ લોકો સાથે જોડાયેલા હોય છે। એસીબી દ્વારા છેલ્લા 3 વર્ષમાં 200 થી વધુ ભ્રષ્ટાચારીઓ ટોલ ફ્રી નંબર 1064 ની મદદથી પકડાયા છે। છેલ્લા 3 વર્ષમાં જે અમે કેસોની સંખ્યા જોઈએ છીએ તો વધારેમાં વધારે કેસો જે છે પોલીસ ડિપાર્ટમેન્ટ, પંચાયત ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થતા હોય છે। આ ત્રણેય ડિપાર્ટમેન્ટ એ ખાસ કરીને આમ પબ્લિક સાથે, કોમન સિટીઝન સાથે સંપર્કમાં આવતા હોય છે અને જે પણ અધિકારીઓ એને સેવાઓ આપતા હોય, એને સેવાઓ આપવામાં ભ્રષ્ટાચાર કરતા હોય છે એની ફરિયાદો થતી હોય છે। તો આ 3 ડિપાર્ટમેન્ટો સૌથી વધારે કેસો થાય છે અને નાગરિકો એના વિરુદ્ધમાં ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરતા હોય છે। લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રાજ્યમાં ભ્રષ્ટાચારને રોકવા માટે તમામ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ આ પ્રયાસમાં લોકો પણ પૂરતો સહયોગ આપે તે જરૂરી છે, જેથી રાજ્ય સહિત દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી શકાય। અમદાવાદથી દૂરદર્શન માટે જતીન ભટ્ટનો અહેવાલ। ગીર જંગલમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ ગીરની સંસ્કૃતિથી પણ વાકેફ થાય અને પ્રવાસન ક્ષેત્રને વેગ મળે તેવા આશયથી દર વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા સાસણ ફેસ્ટિવલનું આયોજન થાય છે। ગઈકાલે સાસણ ખાતે આ મહોત્સવને ખુલ્લો મૂકતા રાજ્યના પ્રવાસન મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાજ્યમાં જ્યાં જ્યાં પ્રવાસન સ્થળ છે ત્યાં આવા મહોત્સવ યોજીને રાજ્ય સરકાર વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે। ગીરના સિંહ અને ગીરની કેસર કેરીનો પરિચય કરાવવા માટે આ મહોત્સવ ઉત્તમ માધ્યમ હોવાનું તેમણે જણાવ્યું હતું। આ ફેસ્ટિવલમાં 45 જાતની કેરીઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે, ઉપરાંત ગીરનો પહેરવેશ અને સંસ્કૃતિ દેશ વિદેશના પ્રવાસીઓ જાણી શકે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, પ્રવાસન વિભાગના કમલેશ પટેલ સહિત વન વિભાગના અધિકારીઓ અને કેરી ઉત્પાદકો હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્માર્ટ સિટી અને ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત પંચમહાલના કાલોલ તાલુકાના શામળદેવી અને ડેરોલ સ્ટેશનની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી થઈ છે। બીએસએનએલ દ્વારા આ ગામોમાં વાઇફાઈ સુવિધા અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા શરૂ કરાતા ગામલોકોની સુખાકારીમાં વધારો થયો છે। ગામલોકોએ હવે લાઇટ બિલ ભરવા જેવા કામો માટે કાલોલ સુધી જવું પડતું નથી। ગોધરાના ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ મેનેજર આરપી શર્માએ મોદી સરકારના 2 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે આ ગામોમાં ખાસ 100 રૂપિયાના ટોકટાઈમ સાથેના બીએસએનએલ સીમ કાર્ડ અને સસ્તા દરના બ્રોડબેન્ડ કનેક્શન સાથે ફ્રી મોડેમ આપવાની યોજના પણ શરૂ કરી છે। આ સાથે જ આ બુલેટિનની સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।